નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 4 જાન્યુઆરી 2024. આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના વાતાવરણમાં 2024માં પહેલી વખત પલટો આવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પહેલા માવઠાની જે આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, તેમજ કેવું વાતાવરણ છે, ઠંડી કેવી પડશે, તાપમાન કેવું રહેશે, સંપૂર્ણ અપડેટ મેળવવાની છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ ભરૂચ, વડોદરા, દાહોદ, આ બધા વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ આજે જોવા મળી શકે છે. 7 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોમાં આપણને કાળા ડિબાંગ વાદળા જોવા મળશે. ખાસ કરીને 8 તારીખની અપડેટ જોઈએ તો 8 તારીખમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, વડોદરા તેમજ દાહોદ પંથક, મહેસાણા, પાલનપુર, સુઈગામ, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે કે કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડવાની સંભાવના છે, માવઠું થવાની સંભાવના છે, જોઈએ સંપૂર્ણ અપડેટ. 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં ગોધરા, પીપલોદ તેમજ મોરબા, અડફ આજુબાજુના જે વિસ્તારો છે, શહેરા આજુબાજુના વિસ્તારો છે, દાહોદ પંથક છે, છોટાઉદેપુર છે, તેમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના છે. 8 તારીખની અપડેટ જોઈએ, સવારના સમયની અપડેટ, જેમાં ખાસ કરીને જંબુસર, દહેજ, ભરૂચ, કરજણ, ડભોઈ, સુરત તેમજ કોસંબા આજુબાજુના વિસ્તારો, નવસારી આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત, તારાપુર, આણંદ, બોરસદ, ડાકોર, ગોધરા, મહુધા, મહેમદાવાદ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગાંધીનગર, બાયડ, માલપુર, કડાણા, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, આ બધા વિસ્તારો તેમજ હિંમતનગર, મોડાસા, માંડલી, શાકબારા, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં પણ સવારના સમયે વરસાદની સંભાવના છે. તો બપોરના સમયની અપડેટ જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, નળ સરોવર, ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ પંથકના જે વિસ્તારો છે, કપડવંશ, બાયડ, બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા, આણંદ, ડાકોર, મોડાસા, અરવલ્લી, આ બધા વિસ્તારો અને પાલનપુર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. હવે વાત કરીએ તાપમાન અત્યારે કેવું છે, તો ખાસ કરીને ખાવડા 12 ડિગ્રી, નલિયા 13 ડિગ્રી કે તેના કરતાં પણ ઓછું, ગાંધીધામ 13, સુઈગામ 11, પાલનપુર 11, મહેસાણા 13, ડુંગરપુર 11, અમદાવાદ 14, દાહોદ 15, વડોદરા 16 ડિગ્રી જેવું તેમજ રાજકોટ 12 ડિગ્રી, જૂનાગઢ 15, સુરતમાં 16 ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન. અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. આજે જે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો બપોરના તાપમાનમાં એવરેજ 26 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 30 ડિગ્રી તાપમાન જોવા મળશે. આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો ખાવડા, નલિયા આજુબાજુ 13 ડિગ્રી, મહેસાણા, પાલનપુર આજુબાજુ 12-13, વડોદરા, દાહોદ 14 ડિગ્રી તેમજ રાજકોટ 13, જામનગર 16, ભાવનગર 16, સુરત 18, વલસાડ 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.